રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ઓડિશાની રાજધાની ભુવનેશ્વર સ્થિત ઉત્કલ યુનિવર્સિટીના 53મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ અવસરે પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ ડોક્ટર પી કે મિશ્રાને હ્યુમિનિટી અને સોશિયલ સાયન્સમાં ડીલીટની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર પી કે મિશ્રાએ જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં મજબૂત પાયો તૈયાર કરવામાં આવ્યો છે. ભારત કો વિકસિત બનાને કે લિયે બાય 2047 ટુ મેક ઇટ અ ડેવલપ કન્ટ્રી તો ઉસકે લિયે બહોત કુછ એફર્ટ્સ કિયા જા રહા હૈ. લાસ્ટ 10 યર્સ મેં જો રિફોર્મ હુઆ હૈ, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં ઇન્વેસ્ટમેન્ટ હુઆ હૈ, યે એક બહોત બડા ફાઉન્ડેશન, ઇટ હેઝ લેડ અ વેરી સ્ટ્રોંગ ફાઉન્ડેશન ટુ ઇન્ડિયા બિકમ એ ડેવલપ કન્ટ્રી. તો ઉસમેં યુનિવર્સિટીઝ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન, સ્ટુડન્ટ સભી કા રોલ હૈ, સબ ઉસમેં પાર્ટિસિપેટ કર સકતે હૈ, ઉનકે લિયે બહોત ઓપોર્ચ્યુનિટીઝ ભી હૈ. ડોક્ટર મિશ્રા કૃષિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઉર્જા ક્ષેત્ર, માળખાગત રચના, નાણાકીય વ્યવસ્થાપન અને નિયમનકારક બાબતો સાથે સંબંધિત કાર્યક્રમોમાં મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે. સંશોધન, નીતિ નિર્માણ, કાર્યક્રમ યોજના, મેનેજમેન્ટ અને પબ્લિકેશનમાં એમણે પ્રશંસનીય કામગીરી અદા કરી છે. ડોક્ટર મિશ્રા પ્રધાનમંત્રીના અધિક અગ્રસચિવ, કૃષિ અને સહયોગ સચિવ, રાજ્ય વિદ્યુત નિયામક પંચના ચેરમેનના પદો પર કામ કરી ચૂક્યા છે. કૃષિ અને સહયોગ સચિવ સ્વરૂપે તેમણે રાષ્ટ્રીય કૃષિ વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. વર્ષ 2014-2019 દરમિયાન પ્રધાનમંત્રીના અધિક અગ્રસચિવ સ્વરૂપે ડોક્ટર મિશ્રાની વરિષ્ઠ પદો પર નિમણૂકો સહિત માનવ સંસાધન મેનેજમેન્ટમાં ઇનોવેશન અને પરિવર્તન લાવવાનો શ્રેય તેમને જાય છે. સંયુક્ત રાષ્ટ્ર સાસાકાવા પુરસ્કાર 2019 સન્માનિત કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના આ સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પ્રમોદ કુમાર મિશ્રાનું કચ્છના ભૂકંપ બાદ પુનઃવસનની કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભૂકંપ બાદ તેઓને ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માળખું ઉભું કર્યું, જે આગળ જતા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરીકે સ્થાપિત થયું. કચ્છના ભૂકંપ વિશે તેઓએ 2004 એક પુસ્તક ધ કચ્છ અર્થક્વેક 2001 લખ્યું હતું, જેમાં રાજ્યના વહીવટીતંત્રની કામગીરી સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી. સાથે ઘણા આંતરરાષ્ટ્રીય મેગેઝિનોમાં તેમના લેખ અને સમીક્ષાઓ પ્રકાશિત થઈ છે. ડોક્ટર મિશ્રાએ અર્થશાસ્ત્ર વિકાસ અભ્યાસમાં PhD અને વિકાસ અર્થશાસ્ત્રમાં MA ડિગ્રી હાંસલ કરી છે. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં MA કર્યું હતું. ડોક્ટર મિશ્રાએ 1970 GM કોલેજમાંથી પ્રથમ વર્ગમાં BA ઓનર્સની પરીક્ષા પાસ કરી હતી. ઓડિશાની તમામ યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગ હાંસલ કરનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.